विद्यार्थी मित्रों विभाग एनी अंदर अपनो एक अन्य पेटा विभाग साचो विकल्प पसंद करी उत्तर लखो जेने तमे एमसीक्यू शब्द थी ओळखो छो बहुविकल्प प्रश्न कहो छो तमे एक समय 50 गुणना एमसीक्यूज पूछाता एटले ये फेमस हतुं आजकल हवे बहु ओछा एटले के मात्र ने मात्र तमने 5 ज गुणना एमसीक्यू पूछाय छे परंतु हेतुलक्षी अंदर एमसीक्यू अंदर जम खाली जगह तमने त्रण विकल्प आपे छे अहीं तमने चार विकल्प आपे छे ए बी सी डी आमांथी कोई एक तमारो जवाब छे तो प्रश्न नंबर 16 इक्त एटले खाली जगह तो इक्त एटले आपणे भणी गया छे कि भाई पाटणना पटोळानी जे कला छे ए इक्त कहेवाती बेवड इक्त कहेवाती जेने बन्ने बाजू एक सरखुं वणाट काम रंगवामां आवतुं बन्ने बाजू एक सरखी भात पाडवामां आवती ए इक्त एटले वणाट જે પાટણના પટોળા સાથે જોડાયેલો શબ્દ છે એટલે કે આપણી હસ્તકલાઓમાંની એક કલા વણાટકામ કલા અને વણાટકામ કલાને ઇક્ત તરીકે ઓળખવામાં આવે છે આપણો જવાબ છે બી વણાટકામ કલા એટલે આપણે યાદ રાખશું ભાઈ ઇક્ત એટલે વણાટ પ્રશ્ન નંબર 17 ક્યુ મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે કાળા પેગોડા પેગોડા એટલે પથ્થર યાદ કરીએ આપણે પલ્લવ વંશના રાજવી ગંગ વંશના રાજવી નૃસિંહવર્મન પ્રથમ અથવા નરસિંહવર્મન પ્રથમ જે પલ્લવ વંશનો રાજા હતો જેને જેના નામ ઉપરથી મહાબલીપુરમ નામનું આખું નગર છે આપણે ભણી ગયા છીએ છઠ્ઠા પાઠમાં મહાબલીપુરમ અને એ મહામલ્લ તરીકે ઓળખાતો એ મહાબલીપુરમનો એક પ્રતાપી રાજા એક હાથી જેટલી તાકાત ધરાવતો એને બનાવેલા મંદિરો હતા ને મોટાભાગે કાળા પથ્થરના હતા આ કાળા અને પેગોડા એટલે પથ્થર એ કાળા પેગોડામાં એને કયું મંદિર બનાવ્યું તો કે બૃહદેશ્વર છે તો એ રાજરાજ ચોલે બનાવ્યું છે ખજુરાહોના મંદિરો છે એ બુંદેલખંડના ચંદેલ રાજવીએ બનાવેલા છે વિરૂપાક્ષનું મંદિર છે એ હમ્પી સ્મારકની અંદર આવેલું છે કહેવાનો અર્થ કે અહીંયા જે જવાબ આવશે આપણો એ છે કોણાર્ક કોણાર્કની અંદર જે સૂર્ય મંદિર આવેલું છે એ કાળા પેગોડા એટલે કાળા પથ્થરમાંથી ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલું છે એટલે આપણો જવાબ આવશે કોણાર્ક સી કેવી રીતે જવાબ આવે છે એ પણ હું તમને સ્પષ્ટતા કરતો જાઉં છું કઠોળના પાક દ્વારા જમીનના પુનઃસ્થાપન શાનું થાય છે આ તો વિજ્ઞાનને લગતો પ્રશ્ન છે પરંતુ આપણે ભણવા સમયે આ વસ્તુનું આપણે તમને નોલેજ આપ્યું જ હોય કે 10મા પાઠની અંદર ભારતની કૃષિની અંદર આપણે કીધું કે મોટાભાગે ખેડૂતો છે એ જમીનની લેબોરેટરી કર્યા વગર સીધું જ કોઈ પણ ખાતરોનો ઉપયોગ કરે છે જેના કારણે ઘણી વખત જમીનને જે વસ્તુની જરૂર નથી એ પણ આપે છે એટલે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અથવા ઉત્પાદન પૂરતા પ્રમાણમાં મળતું નથી તો આ કઠોળના પાક માટે આપણે કીધું ભાઈ કઠોળના પાક દ્વારા જમીનમાં શેનું પુનઃસ્થાપન થાય તો કે કઠોળના મૂળ પાસે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે આ વિજ્ઞાન વિષયનો પ્રશ્ન છે સમાજની અંદર આવે કારણ કે એનું નામ સામાજિક વિજ્ઞાન છે એટલે હવે રાઇઝોબિયમ છે એ રાઇઝોજિયમ નામના બેક્ટેરિયા છે ને એ નાઇટ્રોજનનું હવામાંથી શોષણ કરે છે અને જમીનમાં મુક્ત કરે છે એટલે વિજ્ઞાનની અંદરથી જ આ પ્રશ્ન આવેલો છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળના મૂળ પાસે રહે છે હવામાંથી નાઇટ્રોજન શોષે છે અને જમીનમાં મુક્ત કરે છે એટલે નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે 19મો પ્રશ્ન છે ઈસવીસન 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપણ આખો લોખંડનો ઇતિહાસ આપણે યાદ રહી જવો જોઈએ 1853માં સૌ પ્રથમ આપણે ત્યાં ચારકોલ આધારિત લોખંડ ગાળણ શરૂ થયો એમાં આપણને નિષ્ફળતા મળી જે પોર્ટાનોવા સ્થળે શરૂ થયો હતો બરોબર એ નિષ્ફળ ગયો ત્યાર પછી 1853 પછી સીધું વાત કરીએ તો 1874માં પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે જે સૌપ્રથમ લોખંડ પોલાદ ઉદ્યોગ શરૂ થયો હતો એમાં પણ નિષ્ફળતા મળી 1881માં એને પુનઃ શરૂ કરવામાં આવ્યો એમાંય નિષ્ફળતા મળી પરંતુ 1907માં આપણે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો સાથે સફળ થયા મિત્રો આપણો ઉત્પાદન ઉદ્યોગોનો 13મો પાઠ અને એની અંદર ઉદ્યોગોનું મહત્વ એ ટોપિકની અંદર આ એમસીક્યુ આવે છે અને ત્યાંથી આ લીધેલો છે 1874માં પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે કુલ્ટી પશ્ચિમ બંગાળનું એક સ્થળ છે એટલે આપણો જવાબ આવશે કુલ્ટી બરોબર જે લોખંડ બનાવવાનું કારખાનું ત્યાં સ્થપાણું હતું ત્યાર પછી 20મો પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક આપણે આતંકવાદની સાથે સાથે બળવાખોરી ભીણા હતા પોતાના રાજ્ય વિરુદ્ધમાં ચાલતી જે પ્રવૃત્તિ પોતાના જ સરકારની વિરુદ્ધની પ્રવૃત્તિ હિંસાત્મક કૃત્યો પણ હોઈ શકે ઘણી વખત આ બળવાખોરી છે એ એક પ્રકારનું આંદોલન છે અમુક પ્રકારની ડિમાન્ડ્સ માટે બળવાખોરીઓ થતી હોય છે તો એવા બળવાખોર રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પૂર્વના રાજ્યો ખાસ કરીને બળવાખોર રાજ્યમાં આપણે કહીએ જ્યાં બળવાખોરી વધુ થતી હોય એવું એક રાજ્ય અસમ છે
એવું એક રાજ્ય નાગાલેન્ડ છે, એવું એક રાજ્ય મણિપુર છે, એવું એક રાજ્ય ત્રિપુરા છે કે જ્યાં બળવાખોરી વધુ છે. તો અહીંયા આપ્યું છે NLFT, બરોબર, જે ત્રિપુરાનું એક સંગઠન છે. NLFT ત્રિપુરાનું એક સંગઠન છે. એવી રીતે ઉલ્ફા છે એ અસમનું એક સંગઠન છે. યાદ રાખશું આપણે, અસમનું એક સંગઠન છે એ ઉલ્ફા છે, ULFA. આ છે નેશનલ લિબરેશન ટાઈગર ફોર્સ, બરોબર, ત્રિપુરાનું છે. એવી રીતે ઉલ્ફા છે એ ઉપજાતિ જુપા સમિતિ, બરોબર, આ પ્રકારે અસમમાં એક બળવાખોર સંગઠન કામ કરે છે. બરોબર, અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થાય છે.